હેલો દોસ્તો અગર આપકો ચેનલ કે વિડીયોઝ પસંદ આતે હો તો સબસ્ક્રાઈબ બટન દબાએ ઓર ચેનલ કો સબસ્ક્રાઈબ કરે ઓર ઇસ બેલાઇકોન કો પ્રેસ કરે તાકી આનેવાલે વિડીયોઝ કે નોટિફિકેશન આપણે ફોન મેં પાક નમસ્કાર મિત્રો ફરી એક વખત આપનું સ્વાગત છે હવે આપણે જોઈએ કે વિદ્યાર્થીઓ છે એ નવા વિદ્યાર્થીની એન્ટ્રી કેવી રીતે કરીશું તો સૌ અહીં આપણે એસએસએનો જે કોડ છે સ્ટુડન્ટનો આધાર ડાયસ નંબર એ નાખીશું અને ગેટ ડિટેલ આપીશું તો વિદ્યાર્થીની માહિતી આવશે અહીં સર્વ શિક્ષા અભિયાન દ્વારા આપવામાં અઢાર નંબરનો કોડ લખવાનો છે ગેટ ડિટેલ્સ દ્વારા એ અભિયાનમાંથી ડેટાબેઝ આવશે ચાલુ વર્ષે શાળાનું નામ બદલેલ હોય પરંતુ ગત વર્ષે મેળવેલ શિષ્યવૃત્તિવાળા વિદ્યાર્થીઓ ડેટાબેઝમાંથી આવી જશે ત્યારબાદ હાલનું ધોરણ પસંદ કરવાનું છે આમાંથી કોઈ એક ધોરણ આપણે પસંદ કરીશું ચાલુ વર્ષે શાળા બદલેલ હોય પરંતુ ગત વર્ષે મેળવેલ શિષ્યવૃત્તિ વાળા વિદ્યાર્થીઓનો એક ધોરણ પ્રમોટ થઈને આવી જશે કારણ કે બીજી સ્કૂલમાં પણ તેની એન્ટ્રી થયેલી છે યુનિક આઈડી નંબર એક જ એટલે એની તમારે ચિંતા નહીં રહે ડેટા બેઝ ત્યાંથી અહીંયા સીધો આવી જશે સ્ટુડન્ટનું નામ અને મિડલ નામ અને લાસ્ટ નામ એટલે કે એનું નામ પપ્પાનું નામ અને એની સરનેમ એ આવી જશે જો ના આવે તો તમારે બેંકની પાસબુક આ શાળા રેકોર્ડ મુજબ હશે પણ બેંકની પાસબુક મુજબ તમારે લખવાનું છે અહીંયા શાળાના રેકોર્ડ મુજબ કે છે તો બેંકની પાસબુક મુજબ આગળ હશે ચાલો આપણે આગળ જોઈએ નેમ અહીં અટક જ લખવાની છે અહીં વિદ્યાર્થીના માતાનું નામ ફક્ત ટૂંકું લખવાનું જો અહીંયા લખેલું જ છે એવી રીતે ટૂંકું નામ લખવાનું છે ફેમિલી ઇન્કમ છે એ વાર્ષિક આવક અહીંયા તમારે દેખાડવાની છે લખવાની છે પિતાવાલીનો વ્યવસાય એમાંથી પસંદ કરવાનો છે અને શિષ્યવૃત્તિ ગયા વર્ષે મેળવેલ હોય ને એનો એજ વિદ્યાર્થી અપડેટ બીજી સ્કૂલમાં આવ્યો હોય તો એ ઓટોમેટિક આવી જશે વ્યવસાયમાં જે આપેલ છે તે મુજબ પસંદ કરવાનો છે અને એ પ્રમાણે જો આમાં વ્યવસાય છે એ સિવાયનો હોય તો અધર પસંદ કરવાનો છે એટલે કે અધર અધર કરશો ત્યારે અહીંયા તમારે લખવાનું છે મેન્યુઅલી ત્યાર પછી માતાનો વ્યવસાય પણ પસંદ કરવાનો છે અને એવી રીતે એનો પેટા વ્યવસાય પસંદ કરશો અને અધર વ્યવસાય કરશો તો અહીંયા એવી રીતે અધર આવશે ત્યારબાદ આધાર કાર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ પ્રમાણે જન્મ તારીખ લખવાની છે અને મેલ ફિમેલ ખાસ અહીંયા ધ્યાન રાખશો કુમાર માટે મેલ અને કન્યા માટે ફિમેલ લેવાનું છે એમાં ભૂલ ન થાય આધાર મુજબ અહીંયા નામ તમારે લખવાનું છે આધારમાં જે મુજબ નામ હોય એ મુજબ જ અહીંયા લખવાનું છે અને યુનિક આઈડી નંબર તમારે અહીંયા એનો લખવાનો છે આધાર નંબર ત્યારબાદ વેરીફાય આધાર કરવાનું છે જેનાથી આધાર છે એ વેરીફાય જશે એકથી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આધાર નંબર વેરીફાય કરો ફરજિયાત નથી બરાબર જો આધાર વેરીફાય ન કરવો હોય તો પણ આ નંબર નાખવાની જરૂર નથી એટલે કે અહીંયા ફરજિયાતનો સ્ટાર મારેલો નથી જો સ્ટાર છે એ જ કરવાનો અહીંયા સ્ટાર છે તો એ માહિતી ફરજિયાત છે અહીંયા સ્ટાર નથી તો માહિતી ફરજિયાત નથી ત્યારબાદ કેટેગરી છે કેટેગરીની અંદર અહીં વિદ્યાર્થી સામાજિક જાતિના જે જાતિનો હોય એ જાતિ પસંદ કરવાની છે ત્યારબાદ એની કાસ્ટ પસંદ કરવાની છે હવે જુઓ અહીં વિદ્યાર્થીની સામાજિક જાતિ પસંદ કરવાની રહેશે નોન તમારી પેટા જાતિ અતિ પછાત સિવાયની હશે તો એસટી અનુસૂચિત જનજાતિ પસંદ કરવાની છે અતિ પછાત સિવાયની હવે જોઈએ આગળ અહીં વિદ્યાર્થીની પેટા જાતિ પસંદ કરવાની છે જો કાસ્ટમાં એસટી હશે તો ઓટોમેટિક થઈ જશે બાકીની પેટા જાતિ તમારે જાતે પસંદ કરવાની રહેશે અહીં વિદ્યાર્થીની કેટેગરી કોમ્યુનિટી વર્ક

વિદ્યાર્થીની પેટા જાતિ એ જ એવી રીતે જ અહીંયા માહિતી પસંદ કરવાની છે અહીં બાયો બાય ડિફોલ્ટ તમારી શાળાના જે જિલ્લામાં આવી છે તે જિલ્લો ઓટોમેટિક આવી જશે અહીંયા જિલ્લો છે એ ઓટોમેટિક આવશે ના આવે તો ડ્રોપડાઉનમાંથી પસંદ કરજો તાલુકો પણ ઓટોમેટિક જિલ્લામાંથી જે જે તાલુકામાં છે એ પસંદ કરવાનો છે ઓટોમેટિક નથી આવતો ત્યારબાદ વિલેજ તમે અહીંયા તાલુકા કે તમારું ગામ છે એ પસંદ કરશો ત્યારબાદ આગળ આપણે જોઈએ વિલેજ છે એટલે રૂર છે કે રૂરલ ને અર્બન જો ગ્રામ્ય વિસ્તાર હોય તો રૂરલ આવશે અને અર્બન એટલે શહેરી વિસ્તાર આવશે હવે આગળ જોઈએ એડ્રેસ વિદ્યાર્થીનું અહીં વિદ્યાર્થીનું હાલનું સ્થાનિક એડ સરનામું અને એ વિગતો બધી લખવાની છે મીને પિનકોડ લખવાનો છે ફિઝિકલી હેન્ડીકેપ હોય તો યસમાં ટિક આ જે રેડિયો બટન છે એ ઉપર ક્લિક કરશો અને ન હોય તો નો વાળું રેડિયો બટન ક્લિક કરશો ત્યારબાદ જો યસમાં આપવું હશે તો અહીંયા ડિઝેબિલિટી ફરજિયાત લખવી પડશે ટાઈપ ડિઝેબિલિટી ટાઈપ ઓફ ડિઝેબિલિટી અહીંયા તમારે લખવાની છે બ્લાઇન્ડ એટલે આંધળો હિયરિંગ એટલે થોડું ઓછું સાંભળે છે લેપ્રોસી કોડ લોકો મોટર ડિઝેબિલિટી ફિઝિકલ હેન્ડીકેપ હોય યુઝલી ડિઝેબલ જોઈ શકતો ન હોય ઓછું દેખાતું હોય મેન્ટલી ડિઝેબલ હોય માનસિક તકલીફ આ બધા અલગ અલગ પ્રકારના છે એમાંથી સિલેક્ટ કરવાના છે જે પ્રમાણે વિદ્યાર્થીને ડિઝેબલિટી હોય એ પ્રમાણે ત્યારબાદ પર્સન્ટેજ ઓપટેન ઇન લાસ્ટ એક્ઝામ છે તો ગયા વર્ષમાં ધોરણ નવ દસમાં છેલ્લે પાસ કરેલ પરીક્ષાની ટકાવારી લખવી ફરજિયાત છે લખવાની છે ત્યારબાદ હોસ્ટેલ ટાઇપ છે હોસ્ટેલ ટાઈપમાં પ્રાઇવેટ હોસ્ટેલ કે ગવર્મેન્ટ હોસ્ટેલ અને ન હોય તો નોટ એપ્લિકેબલનું બટન ઉપર આપેલું છે એ દબાવવાનું છે ત્યારબાદ આધાર લિંક સ્ટેટસ છે એ સર્વરમાં છે એ પ્રમાણે અહીંયા સિલેક્ટ કરવાનું છે તમારો આધાર નંબર અને બેંક એકાઉન્ટ નંબર બેંક સાથે સીડિંગ થયેલ છે કે નહીં અને કઈ બેંક સાથે છે તેની ઓનલાઈન સર્વિસ આપેલ છે તે માટે અહીં ક્લિક કરવાનું રહેશે બરાબર એના માટે અહીંયા ક્લિક કરશું ત્યારબાદ ઉપરોક્ત બટન ક્લિક કરતાં તે ડેટા એનપીસીઆઈ સર્વર પરથી મેળવવા માટે એક કરતાં વધારે આશરે દોઢ મિનિટ લાગે છે દોઢ મિનિટ જે એટલો ટાઈમ લાગશે ને વેઇટ કરવાનું છે રિફ્રેશ બટન નથી દબાવવાનું ખાસ અહીંયા ધ્યાન રાખવું કે એનપીસીઆઈ જે છે આ વેબસાઇટ એ સર્વર બહુ જ લોડ કરતું હોય પાંચ મિનિટ કરતાં વધુ સમય લાગે તો બહાર નીકળવાનું છે દોઢ મિનિટ સુધી તમારે રાહ જોવાની છે કોઈ પણ રિફ્રેશ બટન દબાવવાનું નથી પછી આવી ડિટેલ્સ કંઈક આવી જશે આમ આધારની વિગત છે બરાબર બધી વસ્તુ અહીં આવી જશે ને સીડિંગ કરેલી બેંક એકાઉન્ટનું નામ પણ અહીંયા આવશે ત્યારબાદ આઈએફસી કોડ અગિયાર અંકનો આલ્ફા ન્યુમરિક અહીં લખવાનો છે જે તમારો બેંકનો આલ્ફા ન્યુમેરિક હોય નંબર એ પૂરેપૂરો અહીંયા આઈએફસી કોડ લખી દેવાનો છે ત્યારબાદ નો યોર આઈએફસી કોડ જો નો ખબર હોય તો અહીંયાથી તમને મળી જશે પણ ખબર હોય તો અહીંયા લખી જ દેવાનો છે અહીંયા બેંક ગ્રીનમાંથી કેમ મેળવવું એ હું કહી દઉં કેવી રીતે આપણે મેળવું છું તો અહીં ક્લિક કરશો એટલે આ ટાઈપનું ફોર્મ ખોલશે એમાં બેંક પછી ડિસ્ટ્રિક્ટ અને બેંક સિલેક્ટ કરીને શો કરશો ત્યારે પછી આ રીતના લિસ્ટ આવશે ને એમાંથી આધાર કાર્ડનો એનો આઈએફ કોડ તમને મળશે એ ડિટેલ્સ આપણે લાઈવ હશું ત્યારે જોઈશું રિક્વેસ્ટ ફોર ન્યૂ બ્રાન્ચ નવી બ્રાન્ચ માટે રિક્વેસ્ટ હોય તો એ અહીંયાથી સિલેક્ટ કરવાની છે શું છે એ જોઈ લઈએ પેલા વિગત તમારા બેંકનું ખાતું જે જિલ્લામાં હોય તે જિલ્લો પસંદ કરવાનો છે ત્યારબાદ જે બેંક છે એ પસંદ કરવાની છે બ્રાન્ચનું નામ બ્રાન્ચ એડ્રેસ આઈએફસી એફ સી કોડમાં આઈ કોડ લખવાનો છે ને સિટીમાં શહેરનું નામ લખવાનું છે આઈએફસી એફસી કોડમાં તમારી બેંકનો આઈ એફસી કોડ નાખતા નીચે તમારી બેંકનું નામ અને બ્રાન્ચનું નામ આવી રીતે આવી જશે અહીંયા નામના બેંકનું નામ અને બેંકની બ્રાન્ચનું નામ આઈએફસી કોડ નાખશો એટલે તરત આવી જશે બેંક એકાઉન્ટ નંબર પછી અહીંયા નાખવાનો છે બરાબર જે રીતના એકાઉન્ટ નંબર આપેલો છે એ રીતના જ નાખશો પણ ડેશ હોય તો ડેસ લખવાના નથી ત્યારબાદ બેંક એકાઉન્ટ નંબરમાં નાખેલો બેંક એકાઉન્ટ નંબર નખાઈ જાય એટલે ફરી વખત એનો એ નંબર બીજી વખત અહીંયા રિપીટ કરવાનો છે જેનાથી કન્ફર્મ થાય એ જ છે પછી જો તમારા બેંકમાં રહેલ નામ તમારા શાળાના રેકોર્ડમાં છે એ પ્રમાણે હોય તો એજ પર અબો લખવાનું છે નહીતર પાસબુકમાં હોય એ પ્રમાણે જ અહીંયા નામ લખવાનું છે ત્યારબાદ આગળ જઈશું સેવ સ્ટુડન્ટ ડિટેલ્સ અને પછી ન્યૂ એન્ટ્રી આવશે એટલે અહીંયા સેવ સ્ટુડન્ટ ડિટેલ આપશો પછી એડ ન્યૂ એન્ટ્રી આવશે ત્યારે નવો આવશે અને જ્યારે સેવ થશે એટલે આવી રીતે ડિજિટલ ગુજરાત પોર્ટલની અંદર આવો સક્સેસફુલનો મેસેજ આવશે એઝ પર બેંક એકાઉન્ટ નંબર વિદ્યાર્થીનું પાસબુકમાં રહેલ નામ છે કે નહીં એ ખાસ ચેક કરવું જે આગળ આપણે સૂચના આપીએ એ પ્રમાણે જ છે જૂના વિદ્યાર્થીઓ માટે પ્રપોઝલ કેવી રીતે બનાવવી તો એડિટ સ્ટુડન્ટ એન્ટ્રીમાં જવાનું છે ત્યાં ક્લાસ સિલેક્ટ કરી અને અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીની કાસ્ટને એ બધી વસ્તુઓ આપણે સિલેક્ટ કરીશું અને ત્યારબાદ અહીંયા એડિટ આ જે જૂનો વિડીયો અમે મૂકેલા છે એ પ્રમાણે જ એડિટ થશે એડિટની અંદર કયા વિદ્યાર્થીને ડિલીટ કરશો તો જે સત્તર અઢાર સોળ સત્તર અઢારમાં ધોરણ સમાભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તે શાળામાંથી ડિલીટ કરવાનું જો એકથી પાંચ ધોરણ હોય તો એ સોળ સત્તરના સત્તર અઢારના જે જૂના વિદ્યાર્થીઓને ડિલીટ કરવાના છે ધોરણ એક થી માં સળંગ હોય તો આઠમાં ધોરણ વાળા વિદ્યાર્થીઓને ડિલીટ મારવાના છે અને નવ થી દસ હોય તો દસમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ડેટા તમારે ડિલીટ કરવાનો રહેશે આ એ રીતે ખાસ તમે ડેટા ડિલીટ કરી દેશો ગત વર્ષે જેને ડ્રાફ્ટ આવેલ હશે તેના બેંક ખાતા નંબર ફરીવાર બે વખત નાખવાના છે અહીંયા બે વખત તમારે બેંક એકાઉન્ટ નંબર એના નાખવા પડશે અને વિગત આપણે લાઈવ જોઈશું ત્યારબાદ અપડેટ મુકવા મારવાનું છે ક્રિએટ પ્રપોઝલ દરખાસ્ત પ્રપોઝલ કેવી રીતે કરીશું તો ટીડીમાં જઈશો મેઇન મેનુમાં ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ પર ક્લિક કરવાની છે ત્યારબાદ સિલેક્શન કરવાના છે ત્યારબાદ એમાંથી તમારે યોગ્ય દરખાસ્ત સિલેક્ટ કરવાની છે ત્યારબાદ જેટલા વિદ્યાર્થીઓ પ્રપોઝલ બનાવ્યું એટલા વિદ્યાર્થીઓ છે એ તમારે સિલેક્ટ કરીને નાખવાના છે આપણે એ કરેલું છે આગળના વિડીયોમાં તમે જોઈ લેશો જૂના વિડીયો છે એમાં આ પ્રમાણે દરખાસ્ત બનાવેલી છે સેન્ડ ટુ હાયર ઓથોરિટી આપશો એટલે એ હાયર ઓથોરિટીને સેન્ડ થઈ જશે અને પ્રિન્ટ પ્રપોઝલ આપશો ત્યારે પ્રપોઝલ એ પ્રિન્ટ થઈ જશે તૈયાર કલાક પ્રપોઝલનું લિસ્ટ જોવા માટે તમે એનું મેનુ છે એમાં જશો ટીડીની નીચે પ્રપોઝલ લિસ્ટ આપેલું છે મેનુની અંદર તો તમને પ્રપોઝલનું લિસ્ટ મળશે અહીંયા વિદ્યાર્થીઓના નંબર પણ છે કેટલા વિદ્યાર્થીઓ છે એટલે ટોટલ પણ મારી શકશો રકમનો ટોટલ પણ મારી શકશો બધાએ થઈને કેટલો થાય છે અને પ્રપોઝલનો આઈડી પણ મહોદય એને એડિટ પણ કરી શકો છો જ્યાં સુધી હાયર ઓથોરિટીને સેન્ડ નથી કરી ત્યાં સુધી વિડ્રો પણ કરી શકો છો સેન્ડ કર્યા પછી ડિલીટ કરવા આવે તો ડિલીટ કરી એને વિડ્રો કરશો તો આગળથી પાછી કેન્સલ થઈ જશે આ પ્રપોઝલ પાછી પણ ખેંચી શકાય છે 1 થી 8 માં આધાર વેરીફાઈ ફરજિયાત નથી ખાસ આ ઘણા આચાર્ય મિત્રો એક થી 8 માં આધાર વેરીફાઈ આધાર વેરીફાઈ કરે છે પરંતુ એકથી પાંચ ધોરણ સુધીમાં લગભગ બાળકને તકલીફી પડે છે કે આમના એ ફિંગરપ્રિન્ટ આવતા નથી જેના લીધે આધાર કાર્ડ છે એ નાનું આધાર કાર્ડ હોતું નથી એમની પાસે ઓરિજિનલ તો એ થતું નથી સીડિંગ એટલા માટે એકથી આઠમાં આધાર વેરીફાય કરવો ફરજિયાત નથી એ ખાસ ધ્યાન લેશો થોડું એકથી આઠમાં કોઈ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના નથી એ પણ સારી બાબત છે પ્રાથમિક શાળાઓ માટે એકથી આઠમાં ગત વર્ષમાં વાર્ષિક પરીક્ષામાં મેળવેલ ટકા લખવા પણ ફરજિયાત નથી એ પણ ખાસ ધ્યાન રાખશો પણ નવથી બારમાં બે લાખથી ઓછી આવકવાળાને આવકનો દાખલો ફરજિયાત આવકનો દાખલો જાતિનો દાખલો અને જો દિવ્યાંગ હોય તો મેડિકલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે નવથી દસના જે શિક્ષક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે ખાસ ધ્યાન આપશે નવથી દસમાં આધાર નંબરો હોવો ફરજિયાત છે સીડિંગ પણ ફરજિયાત છે ગત વર્ષિક પરીક્ષા મેળવેલ ટકા પણ ફરજિયાત છે એટલે આ નવથી દસ જે આચાર્યશ્રીઓ જોઈ રહ્યા છે એ ખાસ આ બાબતનું ધ્યાન આપે ભાગ ચાર રિપોર્ટ હવે રિપોર્ટની વિગત છે એ આપણે જોઈએ ફટાફટ જોઈ લઈશું કેમ કે વિડીયો આ પણ લાંબો થતો જાય છે અને આની બધી વિગત પાછી હું પોપ પોર્ટલમાં રૂબરૂ તમને સમજાવીશ ત્યારે તમને વધુ સમજાશે એટલા માટે આને ફટાફટ જોઈ લઈએ રિપોર્ટ ક્યાં છે તો રિપોર્ટમાં વિદ્યાર્થીને લગતી તમામ માહિતી જોઈ શકાશે પ્રપોઝલ ડેશબોર્ડની અંદર તમે રિપોર્ટ કરી શકો રિપોર્ટમાં વિદ્યાર્થી બેંકને લગતી વિગત પણ અહીંયા છે કાસ્ટ લિસ્ટ પણ છે કોઈપણ વર્ષમાં બનાવેલ પ્રપોઝલની પ્રિન્ટ કાઢવી હોય તો અહીંયા પ્રિન્ટ પ્રીમેટ્રિક પ્રપોઝલ જશે તો જૂની પણ મળી જશે પ્રિન્ટ આઉટ ફાઇનાન્શિયલ ઇયર તમે ગમે ત્યારે ચેલ પ્રપોઝલ પ્રિન્ટ કરવા માટે ફાઇનેન્શિયલ ઇયર સિલેક્ટ કરશો ને પછી ડાયરેક્ટરનું નેમ સિલેક્ટ કરશો એ પ્રપોઝલ કાઢવી છે એના માટે સ્ટુડન્ટ રજીસ્ટરની અંદર સ્ટુડન્ટ રજિસ્ટરમાં સ્ટુડન્ટની માહિતી પ્રિન્ટ આઉટ લઈ શકશો આ તમે જોઈ શકો છો સ્કીમ રજિસ્ટર અને વધુ માહિતી માટે છેલ્લે આ જે નંબર આપેલો છે એમાં પણ તમે રાકેશભાઈ પી ઠક્કરનો સંપર્ક કરી શકો છો અને છેલ્લે હું એટલું કહીશ કે આ વિડીયો જો તમને સમજાણો હોય પસંદ આવ્યો હોય તો ખાસ લાઈક કરજો શેર કરશો દરેક શિક્ષક મિત્રોના ગ્રુપમાં આ વિડીયોને શેર કરશો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને વધુમાં વધુ હું આપને મદદ કરી શકું એ ટ્રાય કરીશ અને શિક્ષણને લગતા વિડીયો માટે આર્ટ ઓફ એજ્યુકેશન ચેનલની મુલાકાત લેશો થેન્ક યુ સો મચ